સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવી રહેલા દારૂબંધીના વાયદા ક્યાંક ને ક્યાંક ખોટા પડી રહ્યા છે તેવું સાબિત થઈ રહ્યું છે. ત્યારે સુરતના આડારજણ વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તેમજ કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું હોવાનું સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાં દારૂ વેચનારાઓને પોલીસનો કોઈ ખોફ ના હોય તેવી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની હતી. તેમજ સુરત પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સમીર નટવરલાલે માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઇટેનિયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ ભરેલો છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 48 બોટલો મળી આવી હતી, જેની કિંમત 28,800 રૂપિયા છે. પોલીસે કારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. જોકે કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો નોંધી ભરતને વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલિયાની હોવાનું સામે આવ્યું હતું. કાર પર ભારતીય જનતા પાર્ટી શા માટે લખેલું છે અને લખી અને તેનો ફાયદો દારૂની હેરાફેરીમાં કરવામાં આવે છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.